डुमरा गामे कारानी मालदेव परिवार द्वारा त्रिहानिका महोत्सव रंगे चंगे संपन्न थयो। डुमरा गामे दर वर्षे कार्तक सुद पूनमना कारानी परिवारना माताजी मोमाईमाना मंदिरे ध्वजा महोत्सवनी अनेरी उजवणी करवामां आवे छे, जे अंतर्गत आ वर्षे मातृश्री गंगाबेन श्यामजी कारानी परिवार हस्ते जयंतीभाई श्यामजी कारानी अने मातृश्री देवकाबेन देवजी लालाणी कारानी हस्ते राजूभाई कारानीना मुख्य यजमान पदे भव्य कार्यक्रम योजायो हतो, जेमा प्रथम दिवसे तारीख 17 ना सांजे मेहंदी रसम, म्यूजिकल गेम्स द्वितीय दिवसे तारीख 18 ना सवारे कारानी परिवारना बाळकोनो मुंडन रास गरबा डायरो अने तृतीय दिवसे तारीख 19 ना सवारे ध्वजा महाप्रसाद अने स्टेज कार्यक्रमनी रंगत जामी हती। मनोजभाई कारानी ग्रुप द्वारा भव्य संगीतनो कार्यक्रम योजायो हतो। अत्रे उल्लेखनीय छे कि अहीं विस्तार भरना भाविकोने कारानी परिवारना माताजी मोमाईमाने नमे छे। आ त्रिदिवसीय महोत्सवने माणवा मुंबई सहित देशभरमांथी कारानी परिवारना सभ्यो उपस्थित रह्या हता। आ वर्षे 12 जेटला बाळकोना मुंडनो कार्यक्रम पण योजायो हतो। यज्ञना आचार्य पदे शास्त्री लहरीकांत गोर नरेडी रह्या हता। कार्यक्रम माटे जयंतीभाई कारानी, मनोजभाई कारानी, राजूभाई कारानी, दीपकभाई कारानी, मोहनभाई कारानी सहिते जहमत उठावी हती। डुमरा महाजनना प्रमुख पदमसिंहभाई नागड़ाए दाता परिवारनी भावनाने बिरदावी हती। कार्यक्रममां दर्शनाबेन जयंतीभाई कारानी, पूजाबेन रोमिल कारानी, पूर्व जयंतीभाई कारानी सहितनाए पूजानो लाभ लीधो हतो। स्टोरी बाय परेश जोशी, महाशापुरा न्यूज चेनल, मांडवी, कच्छ। नमस्कार दर्शक मित्रों, महाशापुरा न्यूज चैनल कच्छीय टीवी समाचार अने वन इंडिया में आपनो हार्दिक स्वागत है। आज महाशापुरा न्यूज चैनल नी टीम अमारी फरीवार अबड़ासा तालुकाना डुमरा गामे पहुंची है अने हूँ आ गामनी वात करूँ तो अहीं कारानी परिवार रहे छे अने मुमाई मानी भक्तिभावे आराधना करे छे। हाल में 3 दिवसनो अहीं भव्य महोत्सव उजवामां आव्यो अने आपणी साथे छे दाताओ, गामना कारानी परिवारना आगेवानो, ગામજનો અને ખાસ આ મહોત્સવની હું વિશેષતાની વાત કરું તો અમેરિકાથી પણ એક પરિવાર આવ્યો છે માતાજીની લંડનથી જે પરિવાર આવ્યો છે એ ખરેખર એક આ ધર્મ પ્રતિની જે આપણી ભાવના છે એ ખરેખર મજબૂત બતાવે છે। તો ખરેખર આજે કારાણી પરિવારને આપણે અભિનંદન આપીએ કે આવો જે માતાજીનો આપણો પ્રસંગ ધામધૂમથી ઉજવ્યો। તો આજે આપણી સાથે છે સૌપ્રથમ મળશું મનોજભાઈ કારાણીને। મનોજભાઈ, આ 3 દિવસનો કાર્યક્રમ આપણો ભક્તિભાવથી ઉજવાયો અને ખાસ મુંબઈથી બહારથી દેશ વિદેશથી જે ભાવિકો આવ્યા અને આપણી જે પ્રણાલી છે એને ટકાવી રાખી છે આજે, તો શું કહેશો? ખરેખર ખૂબ આનંદ થયો। આ ત્રિહાનિકા મહોત્સવ ડુમરા ગામે અમારા કારાણી પરિવારના કુળદેવી મા શ્રી મોમાઈમાની આજે વર્ષગાંઠ અને ધ્વજારોહણનો પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો। 2 દિવસના અમારા લાભાર્થી પરિવાર માતુશ્રી ગંગાબેન શ્યામજી દેવશ્રી કારાણી પરિવાર અને દેવકાબેન માતુશ્રી દેવકાબેન દેવજી લાલજી કારાણી પરિવાર બંને પરિવારોના સહયોગથી અને કુળના સર્વે ભાવિકો નિયાણી બહેનોના સહયોગથી ખૂબ ધામધૂમથી આનંદ અને ઉલ્લાસપૂર્વક આજનો આ પ્રસંગ અમારો ત્રિહાનિકા મહોત્સવ ઉજવાયો છે। દરેક પરિવારોની અમે ભૂરીભૂરી અનુમોદના કરીએ છીએ। ખાસ હું વાત કરું તો મુંડન વિધિ અહીં સ્થાનિક માતાજીને આવી અને આરાધના કરવી અને મુંડન વિધિ કરાવી એક ગૌરવની વાત કહેવાય આપણા સમાજ પ્રત્યે, તો શું કહેશો? અમારા આમ તો દર વર્ષે મુંબઈમાં પેઢીમાં જ અમારા મુંડન થતા હતા, પણ આ વર્ષે 12 બાળકોના અહીંયા મુંડન થયા અને જેટલા પણ આવ્યા એમને એવું ફીલ થયું કે મુંબઈમાં પેઢીમાં મુંડન નહીં પણ મુંડન અહીંયા માતાજીના સ્થાને થાય અને આવતા વર્ષે પણ અમને આવતા વર્ષના પણ દાતા પરિવાર મળી ગયા છે અને અમારી બધાની એવી ભાવના છે કે આવતા વર્ષે પણ આ જ રીતે ત્રિહાનિકા મહોત્સવ અને મુંડન સમૂહ મુંડન સાથે સમૂહ પેઢી આ જ માતાજીના સ્થાને અમે ઉજવીશું। વાહ, તો આપણી સાથે દાતા પરિવાર પણ છે જેના અન્ન ભેગા તેના મન ભેગા અને તમે જોઈ રહ્યા છો માતાજીની આરાધના કરવામાં 3 દિવસ અહીં ભક્તિમય માહોલ સર્જાયો છે ત્યારે આપણી સાથે છે દાતા પરિવારના આગેવાનો, એમની સાથે પણ મુલાકાત કરીએ। બેન, શું કહેશો? 3 દિવસનો જે આપણો કાર્યક્રમ ઉજવાયો, તમે 2-3 દિવસ પહેલાં જે ઇન્ટરવ્યૂ આપ્યો હતો મય માહોલ સર્જાયો છે ત્યારે આપણી સાથે છે દાતા પરિવારના આગેવાનો, એમની સાથે પણ મુલાકાત કરીએ। બેન, શું કહેશો? 3 દિવસનો જે આપણો કાર્યક્રમ ઉજવાયો, તમે 2-3 દિવસ પહેલાં જે ઇન્ટરવ્યૂ આપ્યો હતો મુંબઈથી પણ અમને ઘણા ફોન આવ્યા કે ખરેખર આ આયોજન છે મનોજભાઈ અને આ કારાણી પરિવારને અમે ભૂરીભૂરી અનુમોદના કરીએ છીએ આવો ખરેખર પ્રસંગ, તો અમારો પણ અમને ઘણા કવરેજના પણ ત્યાંથી ફોન આવ્યા, તો શું કહેશો? આજે પહેલાં તો આશાપુરા ન્યૂઝ ચેનલના ધન્યવાદ કે ડુમરા આવી અને ઇન્ટરવ્યૂ લીધો એટલે મુંબઈમાં પણ અમારા
અમારા ભાવિકોને આ ન્યૂઝ જોવા મળ્યા એટલે એ લોકો બી ખુશ થઈ ગયા છે. અને અહીંયા જે પ્રોગ્રામ બન્યો મહેંદી રસમ, એમાં ગેમ રમવાનું, બીજા દિવસે ભક્તિભાવના મુંડણ વિધિ, આજે ધજા, એ બધા પ્રોગ્રામ એટલા સરસ રીતે થયા છે કે અમને એટલી આનંદની લાગણી થાય છે કે અમે કઈ શબ્દોથી તો કહી જ ન શકીએ. અને દાતા પરિવાર તો ઠીક છે આપે, પણ મહેનત કરવાવાળા એ તો મળે જ નહીં. તો મનોજભાઈ અને આરતીબેનના સપોર્ટ વગર મનોજભાઈ કાંઈ કરી ન શકે. તો મનોજભાઈ અમારા શેઠ પાછળ તમે પણ છો, શેઠની ભાવના હોય પણ તમારી જો ભાવના ન હોય તો એ અશક્ય ન બને આવું સરસ કાર્ય. તો એના પાછળ તમારી પણ સારી ભાવના અહીંયા દેખાય છે. એ તો કોઈ બી મળી જાય, પણ જે મહેનત કરે છે અને મનોજભાઈની જે આખી ટીમ છે કારાણી પરિવારમાં જે જે મહેનત કરે છે એનો હું હૃદયપૂર્વક ધન્યવાદ કહું છું કે એ લોકો ન હોત તો અમે અહીંયા કાંઈ જ કરી શક્યા ન હોત. એ લોકોની ટીમે, મનોજભાઈની ટીમે બહુ જ સરસ રીતે કર્યું છે. અને હું એટલું માતાજી પાસે આશીર્વાદ મનોજભાઈ માટે માગું છું કે આખા વર્લ્ડમાં મનોજભાઈ કારાણીનું નામ ગુંજતું થાય. ગુંજે છે બેન, મનોજભાઈનો ખરેખર કચ્છ, મુંબઈ અને દેશ વિદેશમાં મનોજભાઈનું નામ કલા ક્ષેત્રે બહુ જાણીતું છે. અને હું વાત કરું તો અહીં એક વિશેષતા એ પણ જોવા મળે છે કે દાતાઓ અહીં છે, સાથે એમનો પરિવાર, એમના આપણે કહીએ કે દીકરાઓ અને પોતરાઓ પણ છે. તો આ એક ખરેખર કુટુંબની જે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ ખરેખર અહીં જોવા મળે છે. ત્યારે આપણી સાથે જે અહીંથી ગઢસીસાના આગેવાન આવ્યા છે, ગઢસીસા નહીં માપરનો આગેવાન છું, અને ગઢસીસામાં અમારી સ્કૂલ ચાલે છે અને તમે પણ ત્યાં આવ્યા હતા. અને મનોજભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવી ગયા છે અને અત્યારે એક પરિવાર લંડનથી મુંડન કરવા માટે આવ્યા, એ ભારતની સંસ્કૃતિની જય છે. એક પરિવાર વરંગલથી, એક પરિવાર વરંગલથી, આખો સહકુટુંબ 15-20 જણા વરંગલથી અહીં પધાર્યા છે. અત્યારે એક પરિવાર લંડનથી મુંડન કરવા માટે આવ્યા, એ ભારતની સંસ્કૃતિની જય છે. એક પરિવાર વરંગલથી, એક પરિવાર વરંગલથી, આખો સહકુટુંબ 15-20 જણા વરંગલથી અહીં પધાર્યા છે. એક પરિવાર દિગ્રસથી અહીંયા આવ્યા, મુંબઈથી તો ઘણા આવ્યા છે, પછી ખારુઆ, મકડા, રાયધણઝાર, નારાયણપર અને બધા જગ્યાએથી આવ્યા છે. અને એકદમ અમને ડુમરા ગામનો પણ વિશેષ બહુ સપોર્ટ મળ્યો છે. ડુમરાના મહાજન, ડુમરાની મહાજનવાળી, ડુમરાનું ડેરાસર, ડુમરાનું અતિથિગ્રહ, અમારા કારાણી ભાવિકો મંડળ માટે 24 કલાક ખુલ્લું હતું, ક્યાંય અમને અડચણ ન પડી. અમે અહીંયાથી કારાણી ભાવિક મંડળ વતીથી ડુમરા ગામનો પણ આભાર માનીએ છીએ અમે. તો અમે અહીંયાના જે સ્થાનિક જૈન સમાજના પ્રમુખ છે પદમસિંહભાઈએ પણ ઇન્ટરવ્યૂ આપ્યો અને કારાણી પરિવારના વખાણ કર્યા. અને દાતાઓની ધર્મ પ્રત્યેની તો ભાવના છે પણ જીવદયાની પ્રવૃત્તિ, આપણે કહીએ જૈનોની જીવદયાની પ્રવૃત્તિ એ જૈનોની કુળદેવી છે. ત્યારે સાહેબ આપણાને ગૌરવ થાય કે જૈન સમાજ છે એ ભલે કચ્છમાં, મુંબઈ બેઠું હોય કે દેશ વિદેશમાં બેઠું હોય, પણ જ્યારે જ્યારે કચ્છમાં મોટી આફત આવે ત્યારે જૈન સમાજનો મોટો યોગદાન હોય છે. તો ખરેખર જૈન સમાજ તમે જોતા હશો કે જીવદયાની પ્રવૃત્તિમાં આગળ હોય, આરોગ્ય ક્ષેત્રમાં આગળ હોય, ધર્મ પ્રત્યે જે ભાવના છે એ, શ્રદ્ધા એ આપણાને અહીંયા જોવા મળે છે, મજબૂત બને છે. આજના યુવા પેઢી આપણી સાથે જે બેન, આ બીજા દાતા વરંગલથી છે, એ દાતા પરિવારના પુત્રવધુ અને પુત્ર, એમનું બી ઇન્ટરવ્યુ. હા આપ યહાં પે કચ્છ ડુમરા ગાંવ મેં આયે, આપકો કૈસા લગા? હમારા જો ધર્મ હૈ, હમારી જો સંસ્કૃતિ હૈ, વો યે એસી ભાવના જો ધર્મ કી હૈ વો ટિકતી હૈ ક્યાં કહીં? ના, બહુ સારું છે. અમે યંગ જનરેશન આવીએ છીએ અહીંયા આ નિમિત્તે, તો ઘણું સારું છે ને, હર વખતે અમે ટ્રાય કરીશું કે અમે આવીએ અહીંયા. તો કારાણી પરિવારના દાતા આપણી સાથે જે આજે શું અપીલ કરશો, બે શબ્દ તમને કહેવા પડશે? અત્યારે જે આજે 3 દિવસનો જે ત્રિયાનિકા મહોત્સવ થયો છે એ બહુ સારી રીતે પરિપૂર્ણ થયો છે, બધાની એકબીજાની સપોર્ટ અને લાગણીથી. અને હું અત્યારે પાછા કારાણી પરિવાર અને ગામજનોને એક ખાતરી આપવા માગું છું, ખાતરી આપું છું કે જ્યારે જ્યારે પણ સારા કાર્ય કરવાની જરૂર પડશે
મોટા કાંઈ આયોજન થશે એમાં હું હંમેશા સહભાગી રહીશ, સાથે જ રહીશ અને પૂરેપૂરો ભાગ એમાં હું ભજવીશ. એ આપણી સાથે દાતા છે, એમના બે સુપુત્રો પણ છે, તો શું કહેશો? પપ્પા, મમ્મી પપ્પા આવી સેવા ભાવના કરે છે, આજની જે યુવા પેઢીમાંથી તમે આવો છો તો શું અપીલ કરશો? અમે વાહ, બંને સીએ છે, વાહ. અમે મુંબઈમાં રહીએ એટલે કચ્છ આવવાનું એમ પણ બહુ ઓછું થાય, હવે આવું કાંઈ ફંક્શન હોય ત્યારે જ અમારું થાય. અને હમણાં અમે જે આવ્યા અને જે 3 દિવસ જે આનંદનો માહોલ હતો, જે અહીંયા બધામાં ઉત્સાહ હતું ને જે બધાએ બધા અંદરથી જે ભાવના કરતા હતા એ જોઈને અમને આનંદ થયું છે. ને અમે 100% એવરી યર આવશું જ અહીંયા જે, અને કચ્છમાં જે અમને જે કચ્છનો માહોલ છે એ હમણાં એક્સપિરિયન્સ કરવા મળે છે, નહીં તો અમને મુંબઈમાં એ બધું ના મળે. મુંબઈ જેવી મહાનગરીમાં પોતાનો કામધંધો છોડીને બંને સીએ છે અને ડુમરા ગામનું નામ રોશન કરી રહ્યા છે. અને આ ડુમરા ગામની હું વાત કરું તો અહીં ડૉક્ટર વિસન નાગડા પણ આ ગામમાંથી આવે છે અને એમની પણ પરિવારની ગામમાં સારી સેવા ભાવના હોય છે. ત્યારે તમે જોઈ શકો છો આપણી સાથે બાળકો છે, એના મમ્મી પપ્પા છે અને આ જે ભાવના છે મુંડન વિધિ, તો આજે કેવી લાગણી અનુભવશો? જોવા જઈએ ને તો જે મુંબઈમાં લોકો ભેગા થતા હતા ને જે મજા આવતી હતી એના કરતાં 100 ગણી મજા અહીંયા આવી આજે કચ્છમાં, કે બાર બાર મુંડન પહેલી વાર અહીંયા થયા છે આપણા કારાણી મુંબઈ માતાની અહીંયા. એટલે જે મજા અહીંયા છે એટલે હવે વિચાર છે કે હર વર્ષે આપણે અહીંયા કચ્છમાં જ માતાજીના હાથ નીચે માતાજીના માતાજીને ત્યાં જ આપણે હવે આ હર વર્ષે આ મુંડન વિધિને જે પેઢી છે અહીંયા જ કરવાની આપણે. દર્શક મિત્રો નોંધાઈ ગયા છે અને કારાણી પરિવાર મુંબઈ હોય કે દેશ વિદેશમાં હોય અને આ ઇન્ટરવ્યૂ જોતું હોય ત્યારે તમે પણ ખાસ અપીલ છે દાતા પરિવાર તરફથી કે આપના બાળકો હોય એનું નામ મુંડન વિધિમાં આવતા વર્ષ માટે પણ નોંધાવી લેશો. અને બેન, કેવી લાગણી અનુભવો છો આજે? બહુ સરસ. અને આ ઉમેદવાર આવતા વર્ષ માટે છે મુંડનના, તો આવતા વર્ષનું નામ પણ નોંધાઈ ગયું છે, ઘણા નામ આવી રહ્યા છે. અને તમે જોઈ રહ્યા છો, આવો બુડે અહીંયા આવો, બે શબ્દ તમારા લઈ. કારાણી પરિવાર છે, મોમાએ માતાજી ને નમે છે, તો શું કહેશો? જય શ્રી કૃષ્ણ. આ ખરેખર કારાણી પરિવાર અભિવાદનને પાત્ર છે. આ સરસ કાર્ય એ મુંબઈમાં પણ કરી શકે છે, પણ જે માતૃપ્રેમ છે, જે વતન પ્રેમ છે, બરાબર, વતનને માતાનું દરજ્જો આપવામાં આવે છે, એ વતન પ્રેમ છે એ એને અહીંયા ખેંચી લાવે છે. અને ખરેખર આ ભવ્યાતિ ભવ્ય ત્રિહાનિકા મહોત્સવ થયો અને ધ્વજારોહણ સરસ રીતે વિધિવિધાન સાથે અમે સંપન્ન કરાવ્યું. મહારાજ, હું કહું કે આપણે જોઈએ છીએ જૈન સમાજમાં ઘણા બધા એવા ગામડા છે કે પોતાના માતાજીએ આવી અને મુંડન વિધિ કરાવતા હોય છે, તો આ એક ગૌરવની વાત કહેવાય જૈન સમાજ માટે, તો શું કહેશો? ખરેખર ગૌરવની વાત છે, આ એક ઉત્તમ ઉદાહરણ કહેવાય કે આ જૈન લોકો ભલે લઘુ સમુદાય છે, એટલો બધો મોટો સમુદાય નથી, છતાં પણ જે કામ કરાવી રહ્યા છે, પોતે કરી રહ્યા છે, ખરેખર એક ઉત્તમ ઉદાહરણ છે, એક ઉત્તમ દ્રષ્ટાંત છે બીજા માણસો માટે પણ. તો દર્શક મિત્રો, ખાસ આ જે ત્રિહાનિકા મહોત્સવ છે એ મોમાય માતાજીનો એ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે, ત્યારે ખરેખર આ ડુમરા ગામના કારાણી પરિવારના આપણી સાથે દાતાઓ પણ સાથે છે અને ભાવિકો પણ છે. ખરેખર આ 3 દિવસીય મહોત્સવ માતાજીનો ધામધૂમથી ઉજવાયો, તો ખરેખર આવતા વર્ષને પણ તૈયારીઓ અત્યારથી ચાલી રહી છે. તો આ એક ખરેખર આવી જે ભાવનાઓ એનાથી સમાજ સંગઠિત થાય, સમાજમાં ધર્મ પ્રત્યેની ભાવના છે તે મજબૂત બને છે. આજે હેને ડુમરે ગામે કારાણી માતાજી ભાવી કે જો જો પ્રસંગ આદી રહે મુંડણ જો બારોખન મુંડણ અહીં અને એને કારે જે ડુમરા જૈન મહાજન હતી એની કે બહુ શુભેચ્છા અને દર વરે ધજા જો પ્રસંગ વહેતો અને ગામ મેં આમંત્રણ લગભગ સજી ગામ કરીને જૈન સમાજ મળે વહેતો અને તન મન કારાણી એકચ્યુઅલી ડુમરા ગામ વધુમાં વધુ કારાણી ભાવી કે જોવાય અને અહીં એક મળી મળી અને તન મણી મેં સાત સહકાર મળી જોયો હતો. ડુમરી મહાજનજી તો પ્રવૃત્તિ જીવ દયાજી પૂરેપૂરી વહેતી તેમ કારાણી પરિવારે જો પણ સાત સહકાર વહેતો અને એ પણ અકડેદમ જીવ દયાજી પ્રવૃત્તિ વહેતા અને અસાંજે કમ સમજો ને ગામ વડો ગામ હે પણ સુખ સંપત્તિ સંપને એકદમ સંગઠન બહુ મજબૂત હતો, એકજૂટે કમ થયા તો લગભગ અસાંજે અબડાસે જો જઈને જે કોમ્યુનિટી મેં ડુમરો વડે વડો ગામ હે 740 ઘર અહીં તેમાં વધુમાં વધુ કારાણી માલદેવ પરિવાર જાય
અને એકદમ સુખ ને એકદમ સંપસે રહોતા મળે અને ગામજી કોઈ ભી હર કોઈ ભી પ્રવૃત્તિ મેં સાથ સગા એકડે બેજ વાગતો કચ્છ વતન કે યાદ કરીને અહેડા પ્રસંગ સ્થાનિક ઉજવે તા બહુ આનંદ જી ગાલ ને અસી માજન વતી એડી અપીલ કર્યું તા ડુમરાવાસી કે તે સિવાય કોઈ ભી અહેડા ધાર્મિક મેં સામાજિક પ્રસંગ મેં કચ્છ મેં કચ્છ મેં વધુ વધુ કચ્છ મેં ઉજવ્યો તો પાંચો મણી જો ભાઈચારો રહો અને એકડે બીજે સાથ સગર રહો. મુંબઈ સેન્ટ્રલ ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ આપના અદ્ભુત સહકાર અને હોપથી અમો 8મી એનિવર્સરી નિમિત્તે આપને માટે લાવ્યા છીએ ખાસ ધમાકેદાર ઓફર. કોઈ પણ એક વસ્તુની ખરીદી ઉપર એક વસ્તુ તદ્દન ફ્રી, ઓફર મર્યાદિત સમય માટે જ, તો જોજો રહી જતા નહીં. અમારે ત્યાંથી લેટેસ્ટ ફેશનના કપડાંની અવનવી વેરાયટીઓ, ડિઝાઇનર ડ્રેસ, ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથલેટિક વેર, મેન્સ કેઝ્યુઅલ વેર, ડિઝાઇનર સારીઝ, બ્રાઇડલ સારીઝ, ચિલ્ડ્રન વેર. કચ્છના આધુનિક લોકોની કપડાંની ખરીદી માટે વન સ્ટોપ સોલ્યુશન એટલે મુંબઈ સેન્ટ્રલ. નવરાત્રિ, દિવાળી તથા લગ્નસરા માટેનો તદ્દન નવો સ્ટોક આવી ગયો છે, તો આજે જ મુલાકાત લ્યો મુંબઈ સેન્ટ્રલ શોરૂમ ભુજની. અમારું સરનામું નોંધી લેશો, મુંબઈ સેન્ટ્રલ શોરૂમ, વાણિયાવાડ, ભુજ, કચ્છ. સંપર્ક 9904714400.